માલદારી સમાજ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને વડાલી તાલુકાના વાસણા ગામે માલદારી સમાજને સમર્થન આપ્યું. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વાસણા ગામમાં રહેતા માલદારી સમાજને ગામજનોએ ખુલ્લું સમર્થન આપી એક દિવસ માટે ગામની ડેરીમાં દૂધ ભરાવવાનું બંધ રાખી સરકાર સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો. સુરત અમદાવાદ જેવા મહાનગરોમાં માલધારી સમાજ પર થયેલા અત્યાચાર, ગાયોનું ગૌચર બચાવવા અને ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા સમગ્ર ગુજરાત માલધારી સમાજ દ્વારા એક દિવસ માટે દૂધનો વેપાર અને ડેરીમાં ભરાવવાનું બંધ રાખી સરકાર સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે માલધારી સમાજ દ્વારા આપવામાં આવેલ બંધના સમર્થનમાં વડાલી તાલુકાના વાસણ ગામમાં રહેતા પ્રજાપતિ રાજપૂત ઠાકોર સમાજે માલધારી સમાજને સમર્થન આપી એક દિવસ માટે ગામની ડેરીમાં સવાર સાંજનું 6000 જેટલું દૂધ ભરાવવાનું બંધ રાખી સરકાર સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો. ગૌચર બચાવવા માટે ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા જેવા વિવિધ મુદ્દે માલધારી સમાજે એક દિવસ માટે દૂધનું વેચાણ અને ડેરીમાં ભરાવવાનું બંધ રાખી હજારો લીટર દૂધ ગરીબ પ્રજા અને અબોલ જીવોને પીવડાવી માલધારી સમાજ સરકાર સામે ભારે વિરોધ નોંધાવી રહ્યો છે. વાસણ ગ્રામજનો દ્વારા દૂધમાંથી ઘીના લાડુ બનાવી અબોલ જીવોને ખવડાવી માલધારી સમાજને સમર્થન આપી સરકાર સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો. ધ્રુવ રામી, જેડેશ્વી, વડાલી. દરેક જ્ઞાતિના સમર્થનથી દૂધ બંધનું એલાન રાખવામાં આવેલ છે. અમારી સરકાર સમક્ષ મુખ્ય માંગણી છે કે ગાયને ગૌ માતા, રાષ્ટ્રીય માતા જાહેર કરે, તથા બીજી માંગણી છે કે ગાય ઉપર થઈ રહેલા અત્યાચારને દામવા માટે સરકાર આકરા પગલાં લે. બીજી માંગણી છે કે ગૌચર ઉપર થઈ રહેલું દબાણ દૂર કરવામાં આવે. સરકાર ગૌચરને બિઝનેસમેનોને આપી રહી છે, ગૌચર ગાય માતાને પરત કરવામાં આવે. આવી અમુક માંગણીઓ અમારી સરકાર સમક્ષ છે. તેના સમર્થનમાં પરમ પૂજ્ય કરીનારામ બાપુના આશીર્વાદથી આજરોજ 21 તારીખના રોજ દૂધ મંડળીનું દૂધ આપવાનું બંધ કરેલ છે. વાસણ ગામમાં દૈનિક 6000 લીટર દૂધનું ઉત્પાદન થાય છે, તે સંપૂર્ણપણે બંધ રાખીને બંધનું એલાન કરવામાં આવેલ છે. આ દૂધનો સદુપયોગ કરવા માટે ગાયોને દૂધના લાડવા ખવડાવવાના અને કૂતરાઓને દૂધ પાવવાનું નક્કી કરેલ છે. વાસણ ગામમાં દરેક જ્ઞાતિને અમને સમર્થન આપી માલધારી સમાજના આંદોલનને સફળ બનાવવામાં સાથ સહકાર આપેલ છે.